લાખણી તાલુકામાં યુદ્ધના ધોરણે શૌચાલય ઉભા કરવા તાલુકા પંચાયતે દોડધામ કરી હતી જેમાં સખી મંડળો અને ટીડીઓ વચ્ચે એમઓ કરવામાં આવ્યા હતા જેમાં પાછળથી ધ્યાને આવું કે સખી મંડળોએ એમઓ યુની જોગવાઈઓનો ભંગ કર્યો છે જેની સામે કાર્યવાહી કરવાને બદલે ટીડીઓ સહિતના સત્તાધીશો નસ્ત મસ્તક રહ્યા છે આવી સ્થિતિમાં તાલુકા પંચાયતના તત્કાલીન તલાટીથી માંડી ટીડીઓ સહિતની ભૂમિકા શંકાસ્પદ બની છે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં શૌચાલયનું કથિત કૌભાંડ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યું છે જેમાં વધુ એક ગંભીર અને મહત્વની બાબત સામે આવી છે વર્ષ બે હજાર અઢારથી થી બે હજાર ઓગણીસ દરમિયાન અનેક શૌચાલય બનાવવામાં આવ્યા હતા આ માટે તાલુકા વિકાસ અધિકારી અને સ્થાનિક સખી મંડળો વચ્ચે વાયબ્રન્ટ સમિટની જેમ એમઓયુ થયા હતા અને આ એમઓયુ સંદર્ભે કેટલીક શરતો રાખવામાં આવી હતી સખી મંડળોએ એમઓયુ ની ભંગ કર્યો છે કે નહીં તેની ખાતરી કર્યા વિના ચૂકવણું કર્યું હતું તલાટી યોજનાના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અને ટીડીઓ સહિતનાંડળોને અડતાલીસ લાખથી વધુ રકમનું ચૂકવણું સવાલો ઉભા કરી રહ્યું છે સૂત્રોએ જણાવ્યું કે એમઓયુ ના ભંગ બદલ ટીડીઓ જે તે સખી મંડળો વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે જો કે તત્કાલીન ટીડીઓ અને હાલના વિકાસ અધિકારી પસાપાઈ સેનમા સહિતના નતમસ્તક રહ્યા છે પારદર્શક તપાસ અંતે સખી મંડળોની ડિપોઝીટ જપ્ત કરવાથી માંડી બ્લેક લિસ્ટ કરવા સુધીના પગલા ભરવાની સત્તા છતાં બેદરકારી કેમ દાખવી આ તમામ સવાલો સરકારી નાણાના સદુપયોગ માટે અત્યંત જરૂરી હોય વહીવટી કાર્યવાહી મહત્વની બની ગઈ છે